हेलो फ्रेंड्स, आजे स्टैंडर्ड 12 साइंस मैथ्स नी अंदर चैप्टर नंबर 7 संकलन नी अंदर एक्सरसाइज 7.5 नी अंदर सम नंबर 7 आपणे भणवाना छे। આગળના વિડિયો લેક્ચર ની અંદર આપણે જોયા દાખલા નંબર 1 થી 6 આંશિક અપૂર્ણાંક ની રીત કે જેની અંદર લગભગ દાખલાઓની અંદર સુરેખ બહુપદી છેદમાં હતી। આજે આ દાખલા નંબર 7 ની અંદર તમે ધ્યાનથી જુઓ તો છેદની અંદર દ્વિઘાત અને સુરેખ બે છે। અને આપણે આગળના વિડિયો લેક્ચર ની અંદર એ પણ જોયું કે આવી રીતે દ્વિઘાત અને સુરેખ હોય તો કેવી રીતે લખવું, ધ્યાનથી સમજજો જોઈએ। આ રકમની અંદર આન્સર લખીએ, પેલા એની રકમ લખીએ કે x ના છેદમાં દ્વિઘાત આગળ છે, આગળ હોય તો એમાં કઈ પ્રોબ્લેમ ન આવે, પણ હું સુરેખને આગળ લઈ લઉં કે x માઇનસ 1 અને x વર્ગ પ્લસ 1 બરાબર એના છેદમાં સુરેખ, સુરેખ એટલે x માઇનસ 1, અને જ્યારે દ્વિઘાત હોય ત્યારે તમને ખબર છે bx પ્લસ c ના છેદમાં x વર્ગ પ્લસ 1 આવી રીતે લખવું પડે। તો તમે કહેશો કે સર રકમ તમે આમ ચેન્જ કરી છેદમાં, કદાચ પહેલા દ્વિઘાત હોત તો શું કરવું પડત? તો જો અહીંયા પહેલા દ્વિઘાત રાખી હોત તો અહીંયા લખવું પડત મારે ax પ્લસ b ના છેદમાં અને c ના છેદમાં, જવાબ સેમ ટુ સેમ આવે, કોઈ જાતનો કાંઈ ફરક પડે નહીં। જોઈએ આગળ કેવી રીતે। લસા લઈ જઈએ કે x ના છેદમાં ડાયરેક્ટ લખી દઈએ x બરાબર છે, લસા લેવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે આપણે સ્ટેપ કાપીને લખીએ છીએ કે x બરાબર a કૌંસમાં x વર્ગ માઇનસ પ્લસ 1 પ્લસ bx પ્લસ c કૌંસમાં x માઇનસ 1। થોડોક દાખલામાં ધ્યાનથી સમજજો, કાંઈ એટલું બધું અઘરું નથી, વધુ જો હવે અહીંયા a ગોતવો હોય ફટ કરતો મળી જાય કે અહીં x ની જગ્યાએ એકડો મૂકી દો, એક મૂકો એટલે આ ઝીરો થઈ ગયો, આ છે આખે આખું એનું ગુણાકારમાં bx પ્લસ c ને આવી રીતે કૌંસમાં લખાય, હવે એ ગુણાકારમાં છે એટલે ઝીરો ગુણ્યા એટલે આનું થઈ જાય પૂરું। હવે અહીંયા જુઓ કે અહીંયા કિંમત મૂકો એટલે a મળી જાય, પણ b અને c મેળવવા થોડીક તકલીફ પડશે, પણ કેવી રીતે મેળવશું સમજો। લખીએ અહીંયા કે x બરાબર 1 લેતા, જો x બરાબર 1 આની અંદર મૂકીએ એટલે 1 બરાબર a કૌંસમાં 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે 2, તેથી a બરાબર 1/2, હાલો એ તો મળી ગયો। હવે તમે અહીંયા કોઈ પણ કિંમત મૂકો ને તો આ કોઈ કાળે ઝીરો નહીં થાય, કેમ કે ઉપર વર્ગ છે, એ ઝીરો ન થાય, અહીંથી આડું આપણને કોઈ રીતે મળવાનું જ નથી, માટે શું કરવાનું, આનું આખું સાદું રૂપ આપી દેવાનું જેથી આપણને સરળતાથી કિંમતો મળે, જેટલી મળે એમ હોય કિંમત મૂકીને પહેલાં મેળવી લેવાની, પછી આનું સાદું રૂપ આપી દેવાનું। માટે હું અહીંયા લખું અને હું કહી દઉં એક સમીકરણ એક પરથી, સમીકરણ એક પરથી જો આનું સાદું રૂપ આપણે આપીએ તો સાદું રૂપ કેવું થાય કે x બરાબર આનો અંદર ગુણાકાર કરો એ x વર્ગ પ્લસ અંદર ગુણાકાર કરો એટલે a પ્લસ અંદર ગુણાકાર કરો પહેલાંનો ગુણાકાર પહેલા સાથે એટલે bx વર્ગ, પહેલાંનો ગુણાકાર બીજા સાથે એટલે માઇનસ bx પ્લસ cx માઇનસ સી। હજી થોડું એક સ્ટેપ લખીએ, એક્સ વર્ગ વાળા બી, એમાંથી એક્સ વર્ગ કોમન નીકળી જાય એટલે કૌંસમાં શું લખાય એ પ્લસ બી એક્સ નો વર્ગ, પછી આ બે માંથી એક્સ કોમન નીકળી જાય, એક્સ કોમન કાઢીએ એટલે શું લખાય સી માઇનસ બી એક્સ, અને છેલ્લે જે વિધાય અચળ એટલે કે એ માઇનસ સી અચળ છે। હવે શું કરવાનું અહીંથી, તો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ આ એક્સ વર્ગનો સહગુણક, આ એક્સનો સહગુણક અને આ અચળ સામેની સાઈડ બરાબર છે, બરાબર છે એટલે એનો મતલબ એમ કે તમે સહગુણકો સરખાવી શકો, એટલા માટે હું અહીં લખીશ કે બંને બાજુ એક્સ વર્ગ અને એક્સના
सहगुणको तथा अचल पद सरखावता। बे बाजू कोण कोण सरखावाना, x वर्गना सहगुणक सरखावो, x ना सहगुणक सरखावो अने अचल पद ने सरखावो। तो सरखावीए तो अहींया तमने के x वर्ग वाळो पद देखाय, તમ જો છે જ નહીં, નથી એટલે હું હોય એનો સહગુણક 0, કેમ કે આપણે આગળ શું લખીએ કે 0 x નો વર્ગ એવું ના લખી શકાય, માટે જી અહીંયા નથી દેખાતું એનો સહગુણક કેટલો હોય 0, માટે હું આની ઉપરથી અહીંયા લખું કે તેથી a plus b બરાબર 0, c minus b બરાબર 0, 0 નહીં કારણ કે x નો સહગુણક અહીંયા કેટલો છે 1 અને અચળ પદ છે જ નહીં એટલે a minus c બરાબર શું થાય जीरो। हवे एनी किंमत मळी गई जो तो आनी ऊपर थी बी मळे केवी रीते अने इम्प्लाइज में लखी दईए के बी गोतवा होय तो बी बराबर हूँ कहवाय माइनस ए तो बी बराबर हूँ थाय एनी जग्याए माइनस एक ना छेद मा बे आ बी मळी गयो। सी गोतवो होय तो केवी रीते मळे बी मळी गयो छे अहींथी मळी जाय पण आपणे अहींथी ज गोती लईए सी गोतवो होय सी बराबर नी हामे जाय एटले हुं लखाय सी बराबर ए इम्प्लाय सी बराबर 1/2। आवी रीते किंमत गोतवानी अने आवी तकलीफ तमने क्यारे क्यारे थवानी ज्यारे ज्यारे छेदनी अंदर द्विघात बहुपदी आवशे त्यारे त्यारे तमने आ तकलीफ थवानी, माटे शीखी जाजो केवी रीते जेटली किंमत मळे एटली तो गोती ज लेवानी, न मळे तो शुं करवानुं, सादुरूप आपी અને સહગુણક સરખાવી દેવાના કિંમત મળવી જ પડે। આ દાખલાઓની અંદર આ જ વાત સાચી છે, બાકી સાદુરૂપ જોજો આપણે સંકલન કરીએ ત્યારે। તો હવે આ કિંમતો એમાં મૂકી દઈએ તો રકમ કેવી રીતે લખાય કે x ના છેદમાં x માઇનસ 1 અને x વર્ગ પ્લસ 1 બરાબર a ના છેદમાં a ની જગ્યાએ 1/2 છેદમાં x માઇનસ 1 प्लस बी जगह तो बी है माइनस 1/2, एक्स प्लस सी जगह तो सी है 1/2 छेद में एक्स वर्ग प्लस एक। हवे अहींथी शुं करवानुं, बन्ने बाजू संकलन, पण तमने शुं लागे छे डायरेक्ट थी जाए न थाय, माटे हुं करशुं अलग अलग छेद आपी अहींया संकलन करिए। संकलन नी अंदर एक्स ना छेद में एक्स माइनस एक एक्स वर्ग प्लस एक बराबर 1/2 इंटीग्रेशन 1/x माइनस 1 प्लस इंटीग्रेशन माइनस 1/2 एक्स प्लस 1/2 ना छेद में एक्स वर्ग प्लस 1 dx। अहीं संकलन न थाय एटले अलग अलग छेद आपवो पड़े, માટે હું આને લખું કે એકના છેદમાં બે સંકલનમાં એકના છેદમાં એક્સ માઇનસ એક માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન એક્સના છેદમાં એક્સ વર્ગ પ્લસ એક પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન એકના છેદમાં એક્સ વર્ગ પ્લસ એક dx। કોનું કોનું સંકલન આવડે? આનું આવડે લોગમોડ છેદ, આનું આવડે 1/a ટેન ઇન્વર્સ એક્સ બાય એ અથવા ટેન ઇન્વર્સ એક્સ નું વિકલન જ અહીંયા રહ્યું કે એકના છેદમાં એક્સ વર્ગ પ્લસ એક એટલે ઈ બે આવડે, આ નથી આવડતું તેને શું કહી દેવાનું આઈ વન, વેરી સિમ્પલ 1/2 લોગ મોડ એક્સ માઇનસ 1 માઇનસ 1/2 આઈ વન પ્લસ 1/2 ડાયરેક્ટ લખી દઉં ટેન ઇન્વર્સ એક્સ પ્લસ સી। આને કહી દઈએ બે કે જેથી કરીને કિંમત મૂકવા થાય। હવે આઈ વન બરાબર ઇન્ટિગ્રેશન એક્સના છેદમાં એક્સ વર્ગ પ્લસ 1 dx, શું કરવું પડે? અહીંયા છેદનું વિકલન અંશમાં બનાવવું પડે એટલે કે 1/2 ઇન્ટિગ્રેશન 2xના છેદમાં એક્સ વર્ગ પ્લસ 1 dx એક્સ વર્ગ પ્લસ 1 બરાબર ટી લેતા આદેશ લેતા 2x dx બરાબર dt। તેથી આઈ વન બરાબર 1/2 ઇન્ટિગ્રેશન 1/t dt, આનું સંકલન કરીએ એટલે આઈ વન બરાબર 1/2 લોગ મોડ ટી પ્લસ સી 2
અહીંયા કહી દઈએ સી વન, વન બાય ટુ લોગ મોડની જગ્યાએ એક્સ વર્ગ પ્લસ વન પ્લસ સી ટુ. હવે ની કિંમત, ની કિંમત બેમાં મૂકતા, આની કિંમત બેની અંદર મૂકી દઈએ જવાબ, પણ તમને જગ્યા ક્યાંય દેખાતી નથી એટલે હું આટલું કાઢી નાખું, અહીંથી શરૂઆતનું અહીંથી આટલું કાઢી નાખીએ. કે તેથી ફાઇનલ જવાબ લખ્યા કે ઇન્ટીગ્રેશન એક્સના છેદમાં એક્સ માઇનસ વન એક્સ વર્ગ પ્લસ વન ડીએક્સ બરાબર, આમાં કિંમત મૂકીએ વન બાય ટુ લોગ મોડ એક્સ માઇનસ વન. હવે માઇનસ વન બાય ટુ આને ગુણાય, માઇનસ વન બાય ટુ એટલે માઇનસ વન બાય ટુ, માઇનસ વન બાય ટુ એટલે માઇનસ વન બાય ફોર લોગ મોડ એક્સ વર્ગ પ્લસ વન. આ માઇનસ વન બાય ટુ આ સી ટુ ને ગુણાય, યાદ છે ને? હા, એટલે માઇનસ વન બાય ટુ સી ટુ પ્લસ વન બાય ટુ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ સી વન. અને છેલ્લો અને ફાઇનલ જવાબ વન બાય ટુ લોગ મોડ એક્સ માઇનસ વન માઇનસ વન બાય ફોર લોગ મોડ એક્સ વર્ગ પ્લસ વન પ્લસ વન બાય ટુ ટેન ઇન્વર્સ એક્સ, જ્યાં સી બરાબર માઇનસ વન બાય ટુ સી ટુ પ્લસ સી વન. આ છે આપણા દાખલાનો ફાઇનલ જવાબ. આ હતો દાખલા નંબર સાત. જોઈએ નેક્સ્ટ, એટલે કે દાખલા નંબર આઠ. દાખલા નંબર આઠ કે એક્સના છેદમાં એક્સ માઇનસ એકનો વર્ગ અને એક્સ પ્લસ ટુ. આંશિક અપૂર્ણાંકની રીતની અંદર આપણે જોયું હતું કે આવી રકમ આવે ત્યારે આનો આન્સર લખીએ, એટલે એક્સના છેદમાં એક્સ માઇનસ એકનો વર્ગ અને એક્સ પ્લસ ટુ બરાબર એના છેદમાં, પહેલાં તો આની સુરેખ, આની સુરેખ એટલે એક્સ માઇનસ એક પ્લસ બીના છેદમાં ઈજ દ્વિઘાત એટલે કે એક્સ માઇનસ એકનો વર્ગ પ્લસ સીના છેદમાં છેલ્લી જે સુરેખ વિધિ ઈ, આ રીતે ધારવાનું છે. રેડી? હવે આનું સાદુરૂપ આપીએ. આ જ દાખલો આવી રીતે પણ થાય. કેવી રીતે? કે તમે જો આનું સાદુરૂપ આપી દો તો શું થાય? એક્સના છેદમાં એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ પ્લસ વન અને એક્સ પ્લસ બે, આને કેમ ધારવું પડે? એ એક્સ પ્લસ બીના છેદમાં એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ પ્લસ વન પ્લસ સીના છેદમાં એક્સ પ્લસ ટુ. એટલે કે હમણાં આપણે સાતમા દાખલાની અંદર ભણ્યા એવી રીતથી પણ દાખલો થાય અને આ રીતથી પણ થાય, પણ મેં અહીંયા આ રીત લખી નાખી છે એટલે તમે સમજી ગયા છો શા માટે આ રીત કરાય અને આ ન કરાય. બે દાખલાની કમ્પેરિઝન હું આઠમો ભણાવી દઉં, પછી તમે તમારી જાતે કરજો. તો આ દાખલા નંબર આઠની અંદર લસા લઈએ, એટલે એક્સ બરાબર એ કૌંસમાં, જો ધ્યાનથી સમજો લસા કેમ લેવાય, આના છેદમાં એક્સ માઇનસ વન છે, આના છેદમાં વર્ગ છે, એટલે એક વખત એક્સ માઇનસ વન ઘટે એટલે એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ ટુ. લસા લઈએ, લસા છે એ આટલો બધો છે, આના છેદમાં તો ખાલી શું છે એક્સ માઇનસ વન વડે આને ભાગી દેવાય, બાકીનું બધે લખી દેવાય એટલે સમજાઈ જાય લસો કોને કહેવાય. પ્લસ બી, બીના છેદમાં જે છે એના વડાને ભાંગી દીધું જી, તો વધુ શું એક્સ પ્લસ ટુ. પ્લસ સી કૌંસમાં એક્સ માઇનસ એક્સ પ્લસ બે વડે આને ભાંગી દીધું જી આ છેદને, હું વધું એક્સ માઇનસ એકનો વર્ગ. ક્યારના પૂછો તો મને ખબર જ હતી. આવી રીતે ફટાફટી હું આના જે છેદમાં છે અહીંયા છેદમાં મૂકી દેવાય, જે કાંઈ વધે અહીં ગુણાકાર. રેડી? જુઓ, હવે અહીંથી આપણે એક્સની વિવિધ વિવિધ કિંમતો લઈએ. કે મારે મેળવવો હોય એ, મારે મેળવવો છે એ, તો અહીંયા હું મૂકાય તો ઝીરો થઈ જાય. આ બી કંઈ કોમન છે જ નહીં, તો કાંઈ ઝીરો થવાનું જ નથી, એટલે એ આટલો સરળતાથી મળશે નહીં. તો બી મેળવવો હોય તો આ બેમાં કોમન શું છે? જો એક્સ માઇનસ વન બેમાં કોમન છે, તો બી મેળવવા માટે હું અહીં લખીશ કે એક્સ બરાબર વન લેતા, એક્સ બરાબર વન લઈએ એટલે અહીંયા એક, અહીંયા વન મૂકો એટલે આ ઝીરો,
एना गुणाकार में जे कहीं आए बधुं जीरो। बी कौश में अहीं वन मूको, वन प्लस टू एटले थ्री, मड़ी गयो बी, बी बराबर वन बाय थ्री, कम के अहीं वन मूकशो तो आई जीरो ज आवे। आवी रीते बीजी किंमत मेळववा माटे एक्स बराबर सी मेळववो होय तो आ बे में शू कॉमन छे, आ बे में कॉमन छे एक्स प्लस टू नामनो कौश, तो एक्स बराबर शू लेवाय, माइनस बे लेता। याद छे ने केवी रीते खबर पड़े, पहला लेक्चर नी अंदर कीधुं तुं मैं, हाँ माइनस बे बराबर अहींया माइनस बे मूकवानुं पूरुं थई गयुं, अहींया माइनस बे मूको एनुं पूरुं थई गयुं, अहींया माइनस बे मूको सी कौंसमां माइनस बे माइनस एक माइनस तन, माइनस तन नो वर्ग नौ, तेथी सी बराबर माइनस टू बाय नाइन। હવે હવે તમને ખબર છે ન મળે એટલે શું કરવાનું, આનું આખાનું સાદુરૂપ આપવાનું, પછી બે બાજુ સહગુણક સરખાવવાના, ના એનાથી સેલી રીત જુઓ, ડાયરેક્ટ આમાં ધ્યાનથી જુઓ, હું ડાયરેક્ટ લખી દઉં, આને કહી દઉં એક સમીકરણ એકમાં બંને બાજુ એક્સ વર્ગના સહગુણક સરખાવતા, સાદુરૂપ આપ્યા વગર ડાયરેક્ટ, મન કેમ ખબર પડી ગઈ કે એક્સ વર્ગના સહગુણકમાં એ આવશે, જુઓ આનું સાદુરૂપ આપો તો પહેલાંનો ગુણાકાર પહેલાં આવે એક્સ વર્ગ, પછી એ અંદર ગુણો એટલે એક્સ વર્ગનો સહગુણક એ થયો, આમાં એક્સ વર્ગ છે, બી તો આવે જ નહીં, આમાં એક્સ વર્ગ છે નથી, અરે છે, આનું સાદુરૂપ આપો એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ પ્લસ વન, તો અહીંયા એક્સ વર્ગનો સહગુણક કોણ થયો સી, અહીંયા એક્સ વર્ગનો સહગુણક કોણ હતો એ, બેમાંથી એક્સ વર્ગ કોમન કાઢી લો તો કૌંસમાં વધે એ પ્લસ સી, સમજાય છે, સાદુરૂપ આપજો તમે એટલે તમને ડાયરેક્ટ આવડશે। તો આ સાઈડ જુઓ એક્સ વર્ગનો સહગુણક છે જ નહીં એટલે જીરો, જીરો બરાબર અહીંયા એક્સ વર્ગનો સહગુણક એ, બી તો નથી, અહીંયા સી એટલે પ્લસ સી, તેથી એ બરાબર માઇનસ સી, તેથી એ બરાબર માઇનસ માઇનસ પ્લસ બેના છેદમાં નવ, આવી રીતે આટલી સહેલાઈથી મળી જાય કમ્પ્લીટ લખીએ રકમ, કે તેથી એક્સના છેદમાં એક્સ માઇનસ એકનો વર્ગ અને એક્સ પ્લસ બે એની જગ્યાએ બેના છેદમાં નવ છેદમાં એક્સ માઇનસ એક પ્લસ બીની જગ્યાએ વન બાય થ્રી છેદમાં એક્સ માઇનસ એકનો વર્ગ પ્લસ સીની જગ્યાએ માઇનસ ટુ બાય નાઇન એક્સ પ્લસ ટુ, કરી દઈએ બે બાજુ સંકલન એટલે મળે દાખલાનો જવાબ, કે બરાબર ઇન્ટિગ્રેશન આના બરાબર ઇન્ટિગ્રેશન, તેથી ઇન્ટિગ્રેશન એક્સના છેદમાં એક્સ માઇનસ એકનો વર્ગ એક્સ પ્લસ બે બરાબર ટુ બાય નાઇન અચળ તરીકે બહાર, ઇન્ટિગ્રેશન વન બાય એક્સ માઇનસ વન ડી એક્સ પ્લસ વન બાય થ્રી ઇન્ટિગ્રેશન એકના છેદમાં એક્સ માઇનસ એકનો વર્ગ ડી એક્સ માઇનસ ટુ બાય નાઇન ઇન્ટિગ્રેશન એકના છેદમાં એક્સ પ્લસ ટુ ડી એક્સ, અચળ બાર કાઢીને સંકલનમાં ગોઠવી દીધા, હજી આનું સંકલન મને સરળ સમજાતું નથી, આમાં બે કાઢ છે અંશમાં જઈ દો માઇનસ બે કાઢ, એટલે એક સ્ટેપ લખું તમને સમજાય, બેના છેદમાં નવ ઇન્ટિગ્રેશન એકના છેદમાં એક્સ માઇનસ એક પ્લસ એકના છેદમાં ત્રણ સંકલનમાં એક્સ માઇનસ એકની માઇનસ બે કાઢ, માઇનસ બેના છેદમાં નવ સંકલનમાં એકના છેદમાં એક્સ પ્લસ ટુ ડીએક્સ બરાબર બેના છેદમાં નવ લોગ મોડ એક્સ માઇનસ વન પ્લસ એકના છેદમાં ત્રણ ઘાતમાં એકનો વધારો નવી ઘાત છેદમાં, ઘાતમાં એકનો વધારો એટલે એક્સ માઇનસ વનની માઇનસ વનના છેદમાં માઇનસ વન, હજી
તમે જેને એક્સ ધાર્યો છે એનો વિકલન વડે ભાંગવું પડે, પણ એનું વિકલન 1 થાય એટલે આપણે ભાંગતા નથી. માઇનસ 2/9 લોગ મોડ એક્સ પ્લસ 2 પ્લસ સી. હવે ધ્યાનથી જુઓ, બેમાંથી 2/9 કોમન નીકળે, પછી આઈ લોગ મોડ, આઈ લોગ મોડ વચ્ચે માઇનસ, લોગનો નિયમ 2/9 કોમન, લોગ મોડ એક્સ માઇનસ 1/ એક્સ પ્લસ 2, આ માઇનસ અહીંયા આવી જાય, માઇનસ 1/3, આ માઇનસ ઘાત છે, છેદમાં એક્સ માઇનસ 1 પ્લસ સી. આ તો દાખલા નંબર 8 જોઈએ નેક્સ્ટ, એટલે કે દાખલા નંબર 9. દાખલા નંબર 9, 3x + 5/2 x³ - x² - x + 1, શું લાગે તમને, ઉચિત કે અનુચિત? તો આ છે ઉચિત, પણ છેદમાં હડકું કઈ સમજાતું નથી. એના છેદમાં બીના છેદમાં હું લખું ઘન વાળું, સાહેબ તમે કોઈ દી સમજાયું જ નહીં. અવયવ વાળો આનો આન્સર આપણે લખતા હોય તો આપણે આવી રીતે લખવો જોઈએ કે આપણી રકમ છે 3x + 5/x³ - x² - x + 1 = 3x + 5/ આ બે માંથી કોમન શું નીકળે, એક્સ વર્ગ, કૌંસમાં શું વધે, એક્સ માઇનસ 1, માઇનસ 1 કોમન, કૌંસમાં શું વધે, એક્સ માઇનસ 1, બરાબર 3x + 5/ આ બે માંથી કોમન શું નીકળે, એક્સ માઇનસ 1, કૌંસમાં શું હોય, એક્સ વર્ગ માઇનસ 1. શું છે આ રકમ, એના છેદમાં એક્સ માઇનસ 1, અને બી એક્સ પ્લસ સી ના છેદમાં એક્સ વર્ગ માઇનસ 1. આ દાખલો 7મો છે, કેટલામો છે, 7મો. તો આવું 7મા દાખલામાં, હા, અને હજી સમજો કે જો તમે આનું સાદું રૂપ આપો કે 3x + 5/x - 1, આને કહેવાય x - 1 x + 1, એ વર્ગ માઇનસ બી વર્ગ, એ પ્લસ બી, એ માઇનસ બી. 3x + 5/ હવે આને કહેવાય x - 1 આખા કૌંસનો વર્ગ, 1 વખત 2 વખત આખા કૌંસનો વર્ગ, આને કહેવાય x + 1. આ રકમ હતી તમારી 3x + 5/x³ - x² - x + 1. જો તમે સાદુરૂપ અહીંયા સુધી આપો તો આ છે દાખલા નંબર 7, અહીંયા સુધી આપો તો આ છે દાખલા નંબર 8. હવે મને કયો દાખલો 7 કરાય કે 8 કરાય, કયો કરાય, 8 કરાય. હવે દાખલો 8 કરે, જરીક 8 ની રકમ જોઈ લઈએ, x - 1 નો વર્ગ, અહીંયા x + 1 છે, ત્યાં x + 2, શું ફેર પડશે, અંશમાં 3x + 5 એની ગણતરી કરવી પડશે, બાકી સેમ ટુ સેમ આનો આ દાખલો, આનો આ જવાબ, તો કોણ ગણશે, ગણશો ને તમે? તો અહીંથી તમારે દાખલો ગણવાનો છે, હોમવર્ક ની અંદર શું લેશો, એના છેદમાં x - 1, b·x - 1 નો વર્ગ, અને c·x + 1. જોઈએ નેક્સ્ટ, એટલે કે દાખલા નંબર 10. દાખલા નંબર 10, રકમ જોતા તમને સમજાતી હશે, અત્યારે તો જે દાખલાની રકમ દેખાય દાખલા નંબર 7 છે. રકમને હું સુવ્યવસ્થિત રીતે આમાં આન્સર ટાઈપમાં લખું કે 2x - 3/ x² - 1 અને 2x + 3, 2x - 3/ હવે તમે સમજી ગયા છો કારણ શું કહેવાય, x - 1 x + 1 x - 1 x + 1 અને 2x + 3. હવે આ દાખલો બની ગયો 8. તમે કયો 7 ગણાય 8, તમારે 7 ગણવું હોય તો આપણી કોઈ ના નથી, હું 8થી ગણતો. હવે આના બરાબર હું અહીંયા લખીશ કે તેથી 2x - 3/ x² - 1 2x + 3
बराबर आने कहवाय ए ना छेद में एक्स माइनस एक, बी ना छेद में एक्स प्लस एक, सी ना छेद में बे एक्स प्लस त्रण। लसा लीए, लसा लीए एटले बे एक्स माइनस त्रण बराबर ए काउंस में आ छे तो एना सिवायना बे लखो एक्स प्लस एक, बे एक्स प्लस त्रण, अथवा आ क्या मूक देवानो ए छेद में भांगी नाखवानो जे बधे लखवानो प्लस बी काउंस में आना सीवायू एक्स माइनस एक, बे एक्स प्लस त्रण, प्लस सी काउंस में एक्स माइनस एक, एक्स प्लस एक। वारा फरती मुख्य किमतो एक्स बराबर ए गोतवो छे तो बी अने सी में कॉमन शू है एक्स माइनस एक नामनो कॉमन है काउंस। एक्स बराबर एक मूक दी आ जीरो थी जाए आखू અહીંયા એક્સ બરાબર એક મૂક દઈએ એટલે આ જીરો થઈ જાય તો એક્સ બરાબર એક લેતા મૂકો અહીંયા એક બે એક બેમાંથી ત્રણ બાદ એટલે માઇનસ એક એક અંશમાં એક મૂકીએ એટલે બે એક મૂકીએ બે એક બે બે ને ત્રણ પાંચ પાંચ બે દસ એટલે છેલ્લે હું લખીશ કે એ બરાબર માઇનસ એકના છેદમાં દસ। એક્સ બરાબર બી મેળવવો હોય તો આ બેમાં કોમન શું છે એક્સ પ્લસ એક કોમન છે માઇનસ એક મૂકાય માઇનસ એક લેતા અહીંયા માઇનસ એક મૂકો બે ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ બે માઇનસ બે માઇનસ ત્રણ એટલે માઇનસ પાંચ આનું પૂરું થઈ ગયું। બી કૌંસમાં અહીંયા માઇનસ એક મૂકો એટલે માઇનસ એક માઇનસ એક એટલે માઇનસ બે અહીંયા માઇનસ એક માઇનસ બે વત્તા ત્રણ એક બે બાજુથી માઇનસ માઇનસ ઉડી જાય બી બરાબર પાંચના છેદમાં બે। ત્રીજું મેળવીએ સી તો આ બેમાં કોમન ટુ એક્સ પ્લસ થ્રી તો અહીંયા આપણે કિંમત મૂકશું એક્સ બરાબર માઇનસ ત્રણના છેદમાં બે લેતા પૂતતાની કેમ લીધું બાકી હું તમને કહી દઈશ કે મેં તમને શું કીધું હતું કે તમારે જેના કિંમત જેને જીરો કરવું છે એના બરાબર જ જીરો લઈ લેવાનો બરાબરની સામેની સાઈડ જવા દો એટલે બે એક્સ બરાબર માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ ત્રણના છેદમાં બે એટલે ખબર પડી જાય શું લેવાનું। રેડી અહીંયા કિંમત મૂકો એક્સની જગ્યાએ માઇનસ ત્રણના છેદમાં બે મૂકો એટલે બે બે ઉડી ગયા માઇનસ ત્રણ માઇનસ ત્રણ માઇનસ છ બરાબર જીરો જીરો આની ગણતરી કરીએ સી કૌંસમાં માઇનસ ત્રણના છેદમાં બે ને માઇનસ એક માઇનસ ત્રણના છેદમાં બે ને પ્લસ એક તેથી માઇનસ છ બરાબર જો ધ્યાનથી સમજો એમ કહેવાય માઇનસ દોઢ માઇનસ એક માઇનસ દોઢ માઇનસ એક માઇનસ અઢી અને અઢીને લખાય માઇનસ પાંચના છેદમાં બે એટલે પાંચનો અડધો એટલે અઢી આ માઇનસ દોઢ પ્લસ એક માઇનસ દોઢ પ્લસ એક માઇનસ અડધું અને માઇનસ અડધાને કહેવાય માઇનસ એકના છેદમાં બે સમજો ધ્યાનથી માઇનસ માઇનસ પ્લસ પણ અંતે તો માઇનસ માઇનસ છ બરાબર સી કૌંસમાં પાંચના છેદમાં ચાર છ ચાર ચોવીસ સી બરાબર માઇનસ ચોવીસના છેદમાં પાંચ આ મેળો સી। હવે આપણે અહીંથી રકમ કમ્પ્લીટ બનાવીશું એટલે આની અંદર કિંમત મૂકીએ કે તેથી ઇન્ટિગ્રેશન પહેલા તો કિંમત મૂકીએ કે બે એક્સ માઇનસ ત્રણના છેદમાં એક્સ વર્ગ માઇનસ એક અને બે એક્સ પ્લસ ત્રણ બરાબર આમાં કિંમત મૂકવાની છે એની જગ્યાએ માઇનસ એકના છેદમાં દસ માઇનસ એકના છેદમાં દસના છેદમાં એક્સ માઇનસ એક બીની જગ્યાએ પાંચના છેદમાં બે પ્લસ પાંચના છેદમાં બેના છેદમાં એક્સ પ્લસ એક અને છેલ્લે સીની કિંમત માઇનસ ચોવીસના છેદમાં પાંચ માઇનસ ચોવીસના છેદમાં પાંચના છેદમાં બે એક્સ પ્લસ ત્રણ। હવે બંને બાજુ સંકલન તેથી ઇન્ટિગ્રેશન બે એક્સ માઇનસ ત્રણના છેદમાં એક્સ વર્ગ માઇનસ એક બે એક્સ પ્લસ ત્રણ ડીએક્સ
माइनस वन बाय टेन अचल तरीके बार इंटीग्रेशन वन अपॉन एक्स माइनस वन डी एक्स प्लस फाइव बाई टू इंटीग्रेशन वन अपॉन एक्स प्लस वन डी एक्स माइनस ट्वेंटी फोर बाई फाइव इंटीग्रेशन वन अपॉन टू एक्स प्लस थ्री डी एक्स। संकलन कर दिए जवाब माइनस वन बाय टेन लॉग मॉड एक्स माइनस वन प्लस फाइव बाय टू लॉग मॉड एक्स प्लस वन माइनस ट्वेंटी फोर बाय फाइव लॉग मॉड टू एक्स प्लस थ्री प्लस सी। आज आप दाखला नो है नथी फाइनल जवाब केम छेद में बे पूछता नहीं केम आया। बाकी हूँ कही दईश કે તમે જેને એક્સ ધાર્યો છે છેદમાં, અને આપણે એક્સ ધારીએ એકના છેદમાં એક્સ એટલે લોગ મોડ એક્સ, એ એક્સના વિકલન વડે ભાંગવું પડે, અહીંયા એક્સનું વિકલન વન થાય એટલે નથી દેખાતું, અહીંયા એક્સનું વિકલન વન થાય એટલે નથી દેખાતું, પણ અહીંયા એક્સનું વિકલન બે એક્સ પ્લસ ત્રણનું વિકલન બે થાય એટલે બે વડે ભાંગવું પડે। અને છેલ્લો ફાઇનલ જવાબ લખીએ આ દાખલાનો કે માઇનસ વન બાય ટેન લોગ મોડ એક્સ માઇનસ વન પ્લસ ફાઈવ બાય ટુ લોગ મોડ एक्स प्लस वन माइनस ट्वेल्व बाई फाइव लॉग मॉड टू एक्स प्लस थ्री प्लस सी। आने कहवा दाखला फाइनल जोइए नेक्स्ट एट्ले कि दाखला नंबर अगियार तमे समझी गया छो। पांच एक्स ना छेद में एक्स प्लस वन अने एक्स वर्ग माइनस चार। आज आप दाखलो अगियार આ રકમને હું લખતો હોય તો મારે આવી રીતે લખવી પડે કે પાંચ એક્સના છેદમાં એક્સ પ્લસ વન એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ટુ અને અવયવ પાડી દો જો આને આમને રાખો તો આ સાતમો દાખલો છે, અવયવ પાડી દો તો આઠમો છે, તમારે સાતમો ગણવો કે આઠમો યોર ચોઈસ, એટલે તો હોમવર્કમાં આપો। દાખલા નંબર બારથી મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર।